નમસ્કાર વિદ્યાર્થી, ઘણા સમય પછી આપણા ટેસ્ટ બેચ મેળ્યા છે. હવે આજે આપણે ભણવાનું છે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન એટલે શું? તો કે પ્રશ્નાર્થ વાક્યો જે WH શબ્દથી શરૂ થતા હોય. બરાબર છે? આજે આપણે ચાર શબ્દો વોટ, હુ, વેર અને વેન એ ભણવાના છે. તેના દ્વારા કયા પ્રકારના પ્રશ્ન બને છે. બરાબર છે? આનો ઉપયોગ હું તમને કહું તો પાર્ટ એ છે તેની અંદર 10 માર્કના પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ શોધીને લખવાના હોય ત્યારે પ્રશ્ન શું કહેવા માંગે છે તે સમજવા માટે આપણને WH ક્વેશ્ચન જે છે તેની માહિતી હોય એ જરૂરી છે. આ ઉપરાંત સેક્શન સીની અંદર આપણને 3 માર્ક્સના વિકલ્પો પૂછાય છે WH ક્વેશ્ચનને રિલેટેડ. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ WH ક્વેશ્ચન. સૌથી પહેલું છે વોટ. વોટ એટલે શું? બરાબર છે? સામાન્ય રીતે કોઈ પણ વાક્ય છે તે વાક્યનું કર્મ શું છે, બરાબર, તેને જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. વાક્યનું કર્મ જાણવા માટે તો હું તમને એક વાક્ય લખી દઉં છું કે હું સમોસા ખાઉં છું. બરાબર? આ એક વાક્ય છે, હું સમોસા ખાઉં છું. આ વાક્યનું ઇંગ્લિશ શું થાય? આઈ ઈટ સમોસા. બરાબર છે? હવે આ વાક્યમાં કર્તા છે આઈ, ઈટ છે ક્રિયાપદ, સમોસા કર્મ છે. બરાબર? આઈ શું છે? કર્તા. ઈટ ક્રિયાપદ, સમોસા કર્મ. બરાબર? વાક્યમાં કર્મને ઓળખવું હોય ને તો એ પ્રશ્ન વોટ થી શરૂ થતો હોય. એટલે કે આ વાક્યમાં હું શું ખાઉં છું એવું આપણે પૂછવું હોય તો વોટ દ્વારા આપણે પ્રશ્ન પૂછવો પડે. પ્રશ્ન શું બનશે જોઈ લઈએ. વોટ ડુ આઈ ઈટ, એટલે કે હું શું ખાઉં છું. સમજાય છે? તમારે યાદ શું રાખવાનું છે, વોટ એટલે શું, અને તેના દ્વારા કર્મ જાણવા માટે પ્રશ્ન પૂછી શકે. બરાબર? ત્યારબાદ વિન છે હુ. હુ એટલે કોણ. બરાબર છે? કોઈ પણ વાક્ય છે તે વાક્યનો કર્તા શોધવા માટે હુ નો ઉપયોગ થાય છે. હુ એટલે કોણ. બરાબર છે? ઉદાહરણ તમને આપું તો આ જ વાક્ય જો લઈએ કે હું સમોસા ખાઉં છું. બરાબર? હું સમોસા ખાઉં છું. આ જ વાક્યને આપણે ઇંગ્લિશમાં લખીએ તો આઈ ઈટ સમોસા. બરાબર છે? હવે આ વાક્યમાં કર્તા કોણ છે? આઈ. બરાબર છે? હવે કર્તા શોધવા માટે આપણે હુ નો ઉપયોગ કરીએ. બરાબર છે? તો પ્રશ્નાર્થ વાક્ય કેવું હોય ક્યાં છે? હુ ડઝ ઈટ સમોસા. એટલે કે હુ દ્વારા વાક્યનો કર્તા શોધવામાં આવે છે. બરાબર? સામાન્ય રીતે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ આપણે જ્યારે શોધતા હોઈએ ત્યારે આપણને પ્રશ્ન આપેલો હોય હુ ડઝ ઈટ સમોસા, તો તરત આપણા મગજમાં એક લાઈટ થવી જોઈએ કે આ પ્રશ્નમાં આપણને કોઈ પણ એક ક્રિયાનો કર્તા શોધવાનું કહે છે. બરાબર છે? એમાં જે પણ ક્રિયા હોય અહીંયા ખાવાની ક્રિયા છે. માની લો કે વાક્ય પ્રશ્ન આવો હોય હુ ડીડ સ્ટીલ પ્રીશિયસ સ્ટોન્સ. બરાબર? માની લો કે આ પ્રશ્ન વાક્ય છે હુ ડીડ સ્ટીલ પ્રીશિયસ સ્ટોન્સ. અહીંયા હુ આવ્યું છે. બરાબર છે? હુ એટલે કોણ, મતલબમાં અહીંયા જે પણ ક્રિયા હશે ને તે ક્રિયા કોના દ્વારા થઈ ને એ આ વાક્યનો જવાબ હશે. બરાબર? ક્રિયા છે સ્ટીલ. સ્ટીલ નો અર્થ થાય છે ચોરવું. સ્ટીલ એટલે શું થાય? ચોરવું. બરાબર? તો પ્રીશિયસ સ્ટોન ને ચોરવાની ક્રિયા કોણે કરી છે? જેણે કરી હોય તે આ પ્રશ્નનો જવાબ હોય. બરાબર? માની લો કે આપણા યુનિટ 2 માં પ્રીશિયસ સ્ટોન્સ કોણ ચોરે છે? રામસિંહ. બરાબર? તો આ પ્રશ્નનો જવાબ શું હોય? રામસિંહ. તો તમારે એ રીતે યાદ રાખવાનું છે કે હુ દ્વારા કર્તાને શોધવામાં આવે છે
વાક્યમાં આપેલી જે પણ ક્રિયા હોય તે ક્રિયા કયા કર્તા દ્વારા થઈ છે તે શોધવા માટે ગુણનો ઉપયોગ થાય છે. બરાબર છે. ત્યાર પછીનો આપણો શબ્દ છે વેર. વેર એટલે ક્યાં. બરાબર છે. કોઈ પણ સ્થળ વિશે આપણે જ્યારે પૂછીએ ત્યારે વેરનો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ વાક્યમાં સ્થળ છે, બરાબર છે, એ ક્યાં આવેલું છે તેના વિશે જ્યારે માહિતી મેળવીએ ત્યારે વેરનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ આપું, જેમ કે હું એમ કહું કે હું મહુવા રહું છું. બરાબર. હું મહુવા રહું છું. આઈ લીવ એટ મહુવા. બરાબર. તો આમાં સ્થળ છે, બરાબર, તે ક્યાં છે તેવું પૂછવા માટે અથવા ક્રિયા કોઈ પણ વાક્યની છે તેમાં જે તે સ્થળ છે તે ક્યાં છે તેવું પૂછવા માટે વેરનો ઉપયોગ કરીએ. તો આ જ વાક્યને આપણે વેર દ્વારા લખવું હોય તો આપણે શું લખીએ? વેર યુ આઈ લીવ, એટલે કે હું ક્યાં રહું છું. બરાબર છે. આવા બીજા વાક્ય તમે ઘણા લખી શકો, તમારે જાતે એ લખવાના છે. બરાબર. ત્યાર પછી છે વેન. વેન એટલે ક્યારે, સમય પૂછવા માટે. જેવી રીતે વેર છે તે સ્થળ પૂછવા માટે વપરાય છે, તેવી જ રીતે વેન છે તે સમય પૂછવા માટે વપરાય છે. બરાબર. કોઈ પણ ક્રિયા છે તે ક્યારે થઈ છે તેવું આપણે પૂછવું હોય તો આપણે વેન દ્વારા પ્રશ્ન પૂછવો પડે. બરાબર છે. માની લો કે તમે સવારમાં નાસ્તો કર્યા છે. બરાબર. સવારમાં તમે 10 વાગે નાસ્તો કર્યો. મારે પૂછવું હોય કે તમે ક્યારે નાસ્તો કર્યો. બરાબર. તમારા નાસ્તા કરવાની ક્રિયા ક્યારે થઈ છે તેવું મારે જ્યારે પૂછવાનું હોય ત્યારે હું વેન દ્વારા પ્રશ્ન પૂછું. એટલે કે વેન દ્વારા જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વાક્યમાં આપેલી ક્રિયા ક્યારે થઈ છે તે પ્રશ્નનો જવાબ હોય છે. બરાબર. આઈ એ માય બ્રેકફાસ્ટ એટ 9 AM. બરાબર. મેં મારો નાસ્તો 9 વાગે ખાધો. બરાબર છે. તો અહીંયા મારે સમય પૂછવો હોય કે કેટલા વાગે મેં મારો નાસ્તો ખાધો અથવા તમે ક્યારે ખાધો, તો હું પ્રશ્ન શું પૂછું? વેન ડીડ આઈ ઈટ માય બ્રેકફાસ્ટ. બરાબર છે. તો આ પ્રકારે આ દરેક શબ્દો જે છે તેનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે તો કે આ ચારેય શબ્દો જે આપણે આજે શીખ્યા, બરાબર, તેના વિશે એક એક વાક્ય પ્રશ્નાર્થ બનાવવાના છે. વોટ દ્વારા આપણે કર્મ શોધીએ છીએ. બરાબર. કોઈ પણ વાક્યમાં કર્મ શું છે તે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. તો તમારે વોટવાળો કોઈ પણ એક પ્રશ્ન બનાવવાનો છે. ત્યારબાદ હુ દ્વારા આપણે વાક્યમાંથી કર્તાને શોધીએ છીએ. તો કોઈ પણ એવો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કે જે ક્રિયા જે પણ વાક્ય છે બરાબર તેનું કરતા સૂચવે. ત્યાર પછી છે વેર. વેર એટલે ક્યાં. બરાબર છે. સ્થળ શોધવા માટે કોઈ પણ વાક્ય છે તેમાં જે સ્થળનો ઉલ્લેખ છે તે ક્યાં આવેલું છે તે શોધવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વેન. વેન એટલે ક્યાં. બરાબર છે. કોઈ પણ વાક્યમાં જે સમય આપેલો છે તે સમય ક્યારે છે અથવા એ ક્રિયા ક્યારે થઈ છે તેને શોધી કાઢવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ. તો આ ચારેય શબ્દના એક એક પ્રશ્નાર્થ વાક્ય તમારે જાતે બનાવવાના છે. અને સામાન્ય રીતે આપણે રોજબરોજની જિંદગીમાં જે વાક્યોનો ઉપયોગ કરતા હોઈએ, બરાબર, તેમાં તમારે આ શબ્દોને ભણી લેવાના. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને કંઈ પ્રશ્ન પૂછતા હો તો આ શબ્દોનો ઉપયોગ કરીને તમે પૂછી શકો. બરાબર. માની લો કે તમે તમારા મિત્રને પૂછતા હો કે તું ક્યાં જાય છે આજે, તો તમારે પૂછવાનું કે વેર આર યુ ગોઈંગ ટુડે. બરાબર. તો આ ચારે ચાર શબ્દોનો ઉપયોગ તમારે ધીમે ધીમે કરતા શીખી જવાનો છે. બરાબર. આજ માટે આપણે આટલું જ રાખીએ.